તો છોટાઉદેપુરમાં દારૂની ભઠ્ઠી પર ગ્રામજનોએ જનતા રેડ કરી છે. મળતી માહિતી મુજબ નસવાડીમાં વીડિયો વડિયા અને જેમલગઢ ગામમાં પોલીસ સાથે મળી અને ગ્રામજનોએ જનતા રેડ કરી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. પોલીસ સાથે મળી ગ્રામજનોએ દારૂની ભઠ્ઠી પર તોડફોડ કરી હતી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ખુલ્લેઆમ બે રોકટોક દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો. તો છોટાઉદેપુરની આ ઘટના છે કે જ્યાં દારૂના અડ્ડા પર મહિલાઓ સાથે મળી અને ગ્રામજનોએ જનતા રેડ પાડી હતી. આ દ્રશ્યો આપ ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ જોઈ શકો છો. જનતા રેડ દારૂની ભઠ્ઠી પર છોટાઉદેપુર પાસેના એક ગામના દ્રશ્યો છે કે જ્યાં મહિલાઓએ સાથે મળી, ગ્રામજનોએ સાથે મળી અને દારૂની એક ભઠ્ઠી પર તોડફોડ કરી હતી, જનતા રેડ પાડી હતી અને આ દારૂની ભઠ્ઠીને નષ્ટ કરવામાં આવી છે. તો નસવાડીની આ ઘટના છે જેના દ્રશ્યો આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો ઝી 24 કલાક પર. લોકોએ દારૂની ભઠ્ઠી પર તોડફોડ કરી છે, ગ્રામજનો અને સાથે મહિલાઓ પણ જોડાઈ અને સાથે મળી અને જનતા રેડ કરવામાં આવી. આ વિશે વધુ જાણકારી માટે જમીલ પઠાણ આપની સાથે જોડાયા છે. જી જમીલ, જનતા રેડ કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા? જી ઝીલન, આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, અંતરિયાળ વિસ્તારો છે, ત્યારે નસવાડી તાલુકો છે તે ખૂબ જ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તાર હોય ત્યાં વિદેશી દારૂ કરતા દેશી દારૂનું ચલણ વધારે છે અને દેશી દારૂની જે ભઠ્ઠીઓ છે એને લઈને ત્યાંના સ્થાનિક જે છે ઘરના જે મોભીઓ હોય છે, યુવાનો હોય છે, એ દેશી દારૂની લતમાં પડેલા હોય છે અને એને લઈને મહિલાઓને જે પારિવારિક જે આર્થિક સંકટ વેઠવાનો વારો આવે છે, જેને લઈને ત્રસ્ત મહિલાઓ દ્વારા વારંવાર પોલીસને રજૂઆત કરી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા ન હતા, જેને લઈને કંટાળેલી મહિલાઓએ આજે પોલીસને જાણ કરી હતી અને જનતા રેડ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ મહિલાઓનો આક્રોશ જે જોઈને પોલીસ પણ મહિલાઓ સાથે થઈ હતી અને બે ગામ જે વડિયા અને વડિયા સહિતના બીજા બે ગામમાં જનતાએ રેડ કરી હતી અને જે દારૂની ભઠ્ઠીઓ હતી, દેશી દારૂની ભઠ્ઠીઓની તોડફોડ કરી હતી. જી જીલન. જી આભાર જમીલ સમગ્ર જાણકારી આપવા માટે.